નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાને લઈ હાથ ધરવામાં આવશે પ્રક્રિયા. અને વડોદરાના રાજકારણમાં મચી ગયો ખળભળાટ જ્યારે બીજેપી શહેર ઉપપ્રમુખે મહિલા સાંસદ વિશે કર્યું અશોભનીય નિવેદન. ભારતમાં ચાઇના સાથેની સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા. અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સાથે શાંતિ સંવાદ કરવાની વિનંતી કરી છે. અમેરિકામાં રશિયા પાસેથી ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી નજીકથી જોવામાં આવી રહી છે. અને ન્યૂ જર્સીએ ભારતીય અમેરિકનો સામે ઓછા અપ્રિય ગુનાઓ નોંધ્યા છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની તજવીજ હાથ ધરવામાં આવશે એવી અટકળો વહેતી થઈ છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે જણાવ્યું કે સંસદમાં બહુમતી બાદ ઠરાવ પાસ કરવા બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરાના રાજકારણમાં હાલ ઘમાસાણ મચી ગયું. બીજેપીના શહેર ઉપપ્રમુખ વિકાસ દુબેએ સાંસદ રંજનબેન ભટ્ટ વિશે અણછાજતું નિવેદન આપતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. જો કે વિવાદ વણસતા વિકાસ દુબેએ માફી માંગી લીધી અને રંજનબેન સાથે મુલાકાત પણ કરી. ભાવનગરમાં એક દલિત યુવક પ્રદીપ રાઠોડની હત્યાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે. ટીંબી ગામના આ યુવાનને ઘોડી પોતાની પાસે રાખવા મોંઘી પડી અને ગામના ક્ષત્રિય સમાજના અમુક માથાભારે શખ્સોએ તેનું કાસલ કાઢી નાખ્યું, જેના કારણે દલિત સમાજમાં રોષ છે. વડોદરા ભાજપના એક કાર્યકર્તાએ ગાંધીનગરની વિધાનસભામાં અધ્યક્ષની ચેરમાં બેસીને સેલ્ફી લેતા હોબાળો મચી ગયો. રાહુલ પરમાર નામનો આ યુવક વોર્ડ 7માં ભાજપનો કાર્યકર્તા હોવાની સાથે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે. ભરૂચના વાગરા તાલુકાના દહેજ ખાતે સ્પેશિયલ ઝોન 2માં આવેલા રાલીઝ ઇન્ડિયા કંપનીના એસિડ ટેન્કમાં પ્રોસેસ દરમિયાન એકાએક પ્રેશર વધી જતા ટેન્કનું ઢાંકણ ધડાકેભેર ઉછળતા બ્લાસ્ટ થયો, જેને કારણે આસપાસ ધુમાડો ફેલાઈ ગયો અને આસપાસના ગામડાઓમાં પણ કેમિકલયુક્ત ધુમાડો પ્રસરી ગયો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી વિષમ સ્થિતિ વચ્ચે ગરમીનો પારો ઊંચકતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ અણસાર દેખાતા નથી ત્યારે ઉનાળો હજુ આકરો બની રહ્યો છે. એવામાં લોકોને હજુ પણ ગરમીથી રાહત મળી શકે તેમ નથી. સુરતમાં એક એવો બાળક છે જે દુર્લભ કહી શકાય તેવી બીમારી નોન રિસ્પોન્સિવ એપિલેપ્સીથી પીડાય છે, જેની કોઈ સારવાર હાલ મળી નથી. અને 7 વર્ષના શુભમને ઘરનું ભાન ન રહેતા તેના માતા પિતાને ના છૂટકે તેને ઘરમાં દોરડે બાંધીને રાખવો પડી રહ્યો છે, જે તેમના માટે પણ પીડાદાયક છે. અમદાવાદની ટ્રાફિક પોલીસે એક પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. તેઓ દરરોજ 2 કલાક રસ્તા પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તેમને આ પહેલથી ઉદ્દેશ્ય બાળકોના જીવનને ઉજળું બનાવવાનો છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલને સ્વચ્છતા અને દર્દીને સારી સાર સંભાળ રાખવા માટે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો છે. અને બીજી બાજુ મધ્યપ્રદેશના એક દર્દીને ટ્રોમા સેન્ટરના ડોક્ટરોએ અહીં સારવાર નહીં થાય તેમ કહીને હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો. દર્દીની બંને કિડની ફેલ છે અને તેમને આવી કાળઝાળ ગરમીમાં ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરમાં એક યુવાન અને ઉત્સાહી આઈએસએસ ઓફિસર પ્રવીણ ચૌધરીનું પર્યાવરણના જતનનો સંદેશ આપી રહ્યા છે. તેઓ દરરોજ ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. તેમના મુજબ સાયકલ ચલાવવાથી પ્રદૂષણ તો અટકે જ છે, પરંતુ સાથે જ તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. અરુણાચલ સેક્ટરમાં ચીનની સરહદ સાથેના પર્વતીય વિસ્તારોમાં સૌથી વધુ સૈનિક તૈનાત કરવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ વધારી દીધું છે. આ ગયા વર્ષે ડોકાલામ સંઘર્ષ પછી સરહદ પર ચીની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે થયું હતું. ભારતે નિયમિતપણે શત્રુના પ્રદેશ અને લશ્કરની તપાસ માટે હેલિકોપ્ટર તૈનાતી રાખી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથે વહેલી તકે સંવાદ પ્રક્રિયા શરૂ કરે, કારણ કે પડોશી દેશ સાથે આ શાંતિ માટેની ચાવી છે. મુફ્તીએ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણ પ્રદેશમાં આઝાદીના સૂત્રને બદલી નાખવાના પ્રયાસો કરવા જોઈએ. ભાજપના નેતા રામ માધવે કહ્યું છે કે ખુલ્લા હૃદય સાથે ભારત હંમેશા મુશ્કેલ સમયમાં લોકોનું આયોજન કરે છે. તેમણે ભારતમાં દલાઈ નામના આગમનની 60મી વર્ષગાંઠ ઉદઘાટન પ્રસંગે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઘણા બૌદ્ધ વિદ્વાનો સાથે ભારત આવવા માટે દલાઈ લામાનો આભાર માનવો જોઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં એસપી અને બીએસપી વચ્ચે ભાજપના વિરુદ્ધ કોઈ પણ ગઠબંધનને ગઠબંધન તરીકે કહી નહીં શકાય.
તેમણે કહ્યું હતું કે તે માત્ર સત્તા માટે સમાધાન હશે। બીએસપી ના વડા માયાવતીએ ભાજપ સામે વિરોધીનો એકીકરણ કરવાની માંગ કરી છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સંસદ અને વિધાનસભાના સભ્યોને વકીલાત તરીકે પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપશે। તે છતાં જણાવ્યું હતું કે જે લોકો ઉચ્ચ ન્યાયતંત્રના કોઈ પણ ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવિત કરે છે તેમને તે કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી નહીં આપવામાં આવશે। હજારો મુસ્લિમ મહિલાઓ ખાસ કરીને કાળા બુરખા ધરાવતી મુંબઈમાં એક શાંત વિરોધનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું। તેઓએ ગયા ડિસેમ્બરમાં લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલા ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાના બિલને પાછો ખેંચવાની માંગણી કરી હતી। આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચર, વિડીયોકોન ગ્રુપના અધિકારીઓ અને અન્યના સામે પ્રારંભિક તપાસ શરૂ કરવામાં આવી છે। 2012માં બેંકના કન્સોર્ટિયમના ભાગરૂપે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ દ્વારા વિડીયોકોન ગ્રુપને રૂપિયા 3,250 કરોડની લોન મંજૂર કરવાના રૂપમાં આ કથિત ગુનો છે। સ્પાઇસજેટ એર હોસ્ટેસ દર્શાવતી એક વિડીયો જેણે ચેન્નઈ એરપોર્ટ એરલાઇન્સ પર સ્ટ્રીપ સર્ચિંગ માટે આરોપ લગાવ્યો છે, જે વાયરલ થયો હતો। બજેટ કેરિયરે જણાવ્યું છે કે સલામતી અને સલામતીની એસઓપી મુજબ રેન્ડમ પેટ ડાઉન શોધ હાથ ધરવામાં આવી હતી। આરોપોની તપાસ કરવામાં આવી રહી છે। આંધ્રપ્રદેશ પોલીસે હૈદરાબાદના વાઇસ ચાન્સેલર પોડલી અપ્પા રાવને મારવા માટે માઓવાદીઓ દ્વારા કથિત પ્રયાસને નાબૂદ કરી દેવામાં આવ્યો છે। 2 વર્ષ પહેલા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલ્લાના મૃત્યુનો બદલો લેવા માટે આ કરવામાં આવી રહ્યું છે। વેમુલ્લાએ દલિતોના ભેદભાવ સામે વિરોધ કરવા આત્મહત્યા કરી હતી। અભિનેત્રી સોહા અલી ખાન પેરલ્સ ઓફ બીઈંગ મોડરેટલી ફેમસની લેખક પણ છે। તે કહે છે કે લોકો ખૂબ જ સંવેદનશીલ છે, તેઓ બોલિવૂડ ઉદ્યોગનો ભાગ ન બનવા જોઈએ। સોહા હવે સાહેબ બીવી ઓ ગેંગસ્ટર 3માં જોવા મળશે। અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે। યુનાઇટેડ સ્ટેટ્સે ભારત સાથે નવા ઇનેક્ટેડ અમેરિકન કાયદાની ચર્ચા કરી છે, જે સંભવિત રૂપે રશિયા પાસેથી ભારતીય સંરક્ષણની ખરીદી નક્કી કરી શકે છે। ભારત હાલમાં S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે વાટાઘાટ કરી રહ્યું છે। ન્યૂ જર્સી ભારતીય અમેરિકનો સામેના અપરાધના ગુના માટે ત્રાસદાયક વારસા માટે જાણીતો છે, જેમાં આશ્ચર્યજનક રીતે 2016માં આવા અમુક બનાવો નોંધાયા છે। એક રિપોર્ટમાં માત્ર 3 અપ્રિય ગુનાઓ જોવા મળ્યા હતા, જે 2016માં ભારતીય અમેરિકનો વિરુદ્ધ છે। હ્યુસ્ટન સ્થિત ચેનુરી એનર્જી ઇંકના સૌ પ્રથમ લાંબા ગાળાના લિક્વિફાઇડ નેચરલ ગેસ યુએસ કાર્ગો મહારાષ્ટ્રમાં ભારતના દાભોલ LNG ટર્મિનલ ખાતે પહોંચ્યા છે। ભારતમાં યુએસ તરફથી વાર્ષિક 9 લાખ ટન LNGનો કરાર છે, તે ભારતની નવી ઉર્જા સ્ત્રોત વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે। અમેરિકી અદાલતે અસ્થાયી રૂપે યુએસ સરકારને ઇમિગ્રેશન કસ્ટડીમાં બિન દસ્તાવેજીકૃત સગર્ભા કિશોરી ગર્ભપાત સેવાઓ માટે અવરોધિત કરવાથી રોકી શકે છે। કોર્ટે નોંધ્યું હતું કે સગર્ભા સગીરને તબીબી નિમણૂકો પરામર્શ ગર્ભપાતની કાર્યવાહીઓને તેમના બંધારણીય અધિકારીઓના ઉલ્લંઘન તરીકે ઉપયોગમાં લઈ જવામાં રોકવું। પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે April 2018ને સેકન્ડ ચાન્સ મંથ તરીકે નિયુક્ત કર્યો છે, જેમાં ફોજદારી રેકોર્ડ ધરાવતા લોકો સમાજના ઉત્પાદક સભ્યો બની શકે છે। તેમણે પુરાવા આધારિત કાર્યક્રમોના અમલીકરણની વિનંતી કરી છે, જે ડ્રગ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ માટે નોકરીની તાલીમ, માર્ગદર્શન અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પેલેસ્ટીને યુએસ પર આરોપ મૂક્યો છે કે ગાઝા સ્ટ્રીપ પરિસ્થિતિ અંગેના UNSC નિવેદનને અવરોધે છે। એમ પણ જણાવ્યું છે કે UN સિક્યુરિટી કાઉન્સિલમાં ચોક્કસ અમેરિકી સુરક્ષા વિના ઇઝરાયલ પેલેસ્ટીન સાથે ભયંકર ગુનાઓ કરવા હિંમત નહીં કરે। UNના કર્મચારીએ જાતીય હુમલાઓના ટોચના સંગઠન અધિકારીને આક્ષેપ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે વિશ્વ સંસ્થા તેની ફરિયાદને ગંભીરતાથી લેવા માટે નિષ્ફળ રહી છે। UN આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ લોઇસ લોરસ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ભોગ બનનારને હોટેલની એલિવેટરમાં પકડવામાં આવે છે, તેને દબાણ કરે છે અને 2015ની કોન્ફરન્સ દરમિયાન તેના રૂપમાં તેને ખેંચી લેવાનો પ્રયાસ કરે છે। માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ જાહેરાત કરી છે કે ટેરી માયર્સન હેડ ઓફ વિન્ડોઝ અને ડિવાઇસ ગ્રુપ છોડીને જાય છે। આ તેમની મુખ્ય વરિષ્ઠ ટીમના સ્થાનાંતરીય ફરજો તરીકે જોવામાં આવે છે। રાજેશ ઝા, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફિસ પ્રોડક્ટ ગ્રુપ માઇક્રોસોફ્ટને તેમની જગ્યાએ નિમણૂક કરવામાં આવશે। એક ભારતીય મૂળના સહિત સંશોધકોની ટુકડીએ શોધી કાઢ્યું છે કે સહારા ડેટર્સ 1920 સુધીના 10% જેટલો વધ્યો છે। આંશિક રીતે માનવીય કારણ આબોહવા પરિવર્તનને કારણે આ તારણો સૂચવે છે કે અન્ય રણ પણ તેજી રીતે વિસ્તરણ કરશે। સ્પેસ એક્સે ફાલ્કન 9 રોકેટને લોન્ચ કર્યા પછી લો અર્થની ભ્રમણકક્ષામાં તમામ 10 સંચાર ઉપગ્રહોની સફળ જમાવટની પુષ્ટિ કરી છે।
કંપનીએ 6 મિલિયન ડોલરના નોસકોનને એક વિશાળ સી બોન નેટમાં ઉતરાણમાં ભૂલની જાણ કરી છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Remember Bruna Abdullah's Rabba Rehm Kare song from the movie Cash way back in 2007? Well, the lady is breaking the internet not with another song but with her latest photo shoot. Check out her photographs, wherein one she is donning a high waist innerwear and a black blazer, and another she wore a one piece swimwear. If you check out her Instagram, you will know that she keeps treating her fans with insights to her photo shoots time and again. Meanwhile, not just Abdullah, Maya series fame Shama Sikandar too bare it all. She went topless, but without revealing much, she shared a close-up where she let her face do all the talking. Well, these two are breaking the internet with their photoshoot images. What do you think? Which one grabbed more attention? The second edition of Bombay Times Fashion Week 2018 commenced yesterday, with designers showcasing their collection and celebrities donning those amazing outfits. Actress model Malaika Arora mesmerized everyone in friend and designer Mandira work. She wore a sheer white flowy, floor-length gown, walking the ramp looking like a complete diva. Nusrat Bharucha, who is currently on cloud 9 with her successful film Sonu Ke Titu Ki Sweetie, turned a showstopper too. She walked for designer Shivani's Disharth collection. She donned a beautiful gown with a shimmery tube top and ruffled bottom and a knee-high slit. Model TV presenter Shivani Dandekar was dressed in a mustard-colored trench-style dress. With minimum makeup and loose tresses, she made a perfect showstopper for designer Shaheen Manan. Sonakshi Sinha looked glamorous in a short, shimmery dress. Golden stilettos and loose wavy tresses completed her look. She walked the ramp for Nandita Mehtani. Tell us whose look impressed you the best.